वडगाम तालुकाना पीरोजपुरा गामे राष्ट्रीय मुस्लिम एकता मंच द्वारा कोरोना वॉरियर्स अने वडगाम मामलतदार साहेबनुं सम्मान करवामां आव्युं हतुं। वडगाम तालुकाना पीरोजपुरा खाते ईडीआर कंपनीमां राष्ट्रीय मुस्लिम एकता मंच द्वारा कोरोना वॉरियर्सनुं तेमज वडगाम तालुका मामलतदार श्री वय मर्यादाना कारणे तारीख 30/6/2020 रोज निवृत्त थता होय त्यारे तेमनुं सम्मान करवामां आव्युं हतुं, जेमां समग्र विश्वमां कोविड-19 कोरोना वायरस जेवी कपरी महामारी अने लॉकडाउन वच्चे देश अने राज्यमां जाहेर થતા ત્યારે આમ જનતાના ધંધા રોજગાર બંધ થતા અને સમગ્ર દેશ અને રાજ્યમાં ધંધા રોજગાર અને વાહન વ્યવહાર બંધ થતા આમ જનતા પગપાળા ચાલતા ત્યારે વડગામ તાલુકાના ધારેવાડાથી છાપી થઈ ચાલતી જનતાને ખડે પગે સેવા કરતા રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ તેમજ ઈડીઆર ગ્રુપ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે વડગામ તાલુકામાં પણ જરૂરિયાતમંદ લોકોને ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી હતી। ત્યારે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચના નેજા હેઠળ વડગામ તાલુકાના પીરોજપુરા ખાતે ઈડીઆર કેમ્પસમાં વડગામ તાલુકા મામલતદાર શ્રી આરસી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવા પૂર્વ ટીડીઓ શ્રી આરબી મલિક તેમજ વડગામ નાયબ ટીડીઓ શ્રી જેઠાભાઈ વડા ગાંઠ અને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અશ્વિનભાઈ સક્સેના તેમજ આગેવાનશ્રીઓ તેમજ સરપંચશ્રીઓનું કોરોના વોરિયર્સ તરીકે શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વડગામ તાલુકા મામલતદાર શ્રી આરસી ઠાકોર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હોય ત્યારે તેમને સાફો અને શાલ તથા ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચના પ્રમુખ શ્રી મોબીનભાઈ પટેલ અને ઈડીઆર ગ્રુપના માલિક શહીદભાઈ રાજેડિયા તેમજ તેમના ભાઈઓ અને તેમની ટીમ દ્વારા જે માનવતા દાખવીને જે ભૂખ્યાને ભોજન અપાયું તે સરાહનીય છે અને દેશહિતમાં જે જનતાની સેવા કરી તે કાબિલે તારીફ છે। પીરોજપુરા મુકામે સહીદભાઈ રાદડિયાના ફાર્મ હાઉસ ખાતે કોરોના વાયરસમાં જે યોદ્ધાઓ તરીકે કામગીરી કરેલ તેઓના સન્માન અને આભાર વ્યક્ત કરવા માટે તેમજ મારી વય નિવૃત્તિના કારણે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે તે કાર્યક્રમ આજે અહીંયા રાખેલ તે કાર્યક્રમમાં હાજર રહેલ તમામ સરપંચશ્રીઓ આગેવાનો તથા કોરોના વાયરસના અમારા મદદ માટે આવેલા એવા આપણા વડગામ તાલુકાના ઉદ્યોગપતિ શ્રી સહીદભાઈ રાદડિયા તરફથી જે દાન અને મોટી રકમ મળેલી એમનો પણ હું અભિનંદન આપું છું અને મોમીનભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે છે કોરોનાના અંદર જે વોરિયર લોકો હતા એના સન્માનના હિસાબથી આ સભા રાખવામાં આવી હતી અને મુસ્લિમ એકતા મંચ તરફથી આ સન્માનનો કાર્યક્રમ કરેલો છે અને લોકોને ઉત્સાહ આવે, પ્રોત્સાહન મળે અને આવા કામ બીજા લોકો પણ અધિક મહેનત કરીને કરે અને આજે મામલતદારશ્રીના અંદર જે કામ થયું છે, કેમ કે મૂળ થડ મજબૂત રહે તો તાલુક બરોબર બદલાઈ શકે, અમારા મોટા મોટું થડ મામલતદાર સાહેબ એ બધું જ મોટા મોટું અમને આ કામના બદલે પ્રોત્સાહન બી આપ્યું અને આ કામ બદલે અમને જેટલું લાભદાયક થઈ શક્યું એટલું કરવામાં અમને ભાગીદારી આપી અને લોકોને કોઈને પણ શિકાયતને મોકો નથી આપ્યો અને બિનો જાણથી આ ઉંમરમાં એમને જે મહેનત કરી છે એ બી જવાવાળા રિટાયરમેન્ટના ટાઈમના અંદર 500 લોકો રિટાયરમેન્ટના ટાઈમના અંદર એમને બહુ આકરું કામ મળ્યું, કેમ કે આવી મહામારી આટલા જિંદગીના અંદર પહેલી વખત જોઈ છે અને આવા મહામારીમાં બધું રાત દિવસ ઊંઘ ખરાબ કરીને અને પોતાની તંદુરસ્તીને આગળ પાછળ રાખીને જે એમને જે નેતૃત્વમાં કામ કર્યું બાકી પ્રોત્સાહન નથી અભિનંદન અને
बारीक उमड़े आगनी जिंदगी सुख शांति की अने लोगों ना आवा भला काम करवा मांगे उपयोगी थे। दीपक सोलंकी नो रिपोर्ट बनासकांठा।